આટલું શાર્પ, આટલું સ્ટ્રોંગ, આટલું કડક કદાચ તમને કોઈ નહીં, કોઈ નહીં. કદાચ તમને ખોટું લાગે તો પહેલેથી ઈચ્છામી દુકડક, લેકિન ઓપરેશન જબ કરના હોગા તો ચીરો તો મૂકવો જ પડશે. હું અત્યારે સર્જરી નથી શરૂ કરી, હજુ તો મેં તમારી ચામડી સ્કીન ખોલવાની શરૂ કરી. એમાં જો થાકી જશો તો સર્જરીમાં તો શું થયું? એનેસ્થેસિયા આપું કે વગર એનેસ્થેસિયા ઓપરેશન કરું? બોલો તો ખરો, આપો પણ લોકલ એનેસ્થેસિયા. વાહ રે વાહ, નવું નવું શોધી આવ્યા છો. પેલા આખું બેફામ કરતી હતા, હવે લોકલ એનેસ્થેસિયા આપો. એટલે મારે કેટલા આપવાના? કારણ કે અહીંયા આપવાનું છે, અહીંયા આપવાનું છે, ઘણી બધી જગ્યાએ તમારી સર્જરી કરવાની છે. તો એક પોઈન્ટ ની સર્જરી હોય તો બરાબર, કોઈ એક પાર્ટ ની હોય તો બરાબર, આખી બોડી ની સર્જરી કરવાની છે. ઘરનો ધર્મ હકીકતમાં મા બાપોએ પોતાના સંતાનોને આ વ્યવહાર શીખવાડવાના. આજે મા બાપ ફેલ ગયા છે, એમને પોતાના સંતાનોને કોઈ આદર્શો નથી આપ્યા, ત્યારે ધર્માચાર્યોની જવાબદારી આવી. નહીં તો રવિવારના જેવા દિવસે મારે તમને કોઈ ધર્મ ગ્રંથની વાતો કરવાની હોય, એની જગ્યાએ તમારા ઘરની પંચાયત મારે કરવાની હોય. જવાબદારી, યુ આર જૈન, તમે જૈન સંઘમાં જન્મ્યા છો, તમારા સંસ્કારોને કેમ સાચવવા એની જવાબદારી અમારી છે. તમે તમારા ધર્મથી, તમે તમારા વ્યવહારથી જ્યારે ચૂકો, ત્યારે અમારે પણ તમારી કાનપટ્ટી પકડવી પડે છે. નંબર વન, ફાઈવ સ્ટાર ફેમિલી, હાઉ ટુ બિહેવ વિથ યોર ફેમિલી. ફેમિલીના પાંચ પોઈન્ટમાં પહેલો પોઈન્ટ હાઉ ટુ બિહેવ વિથ યોર સ્ટાફ. શ્રીમંત ઘરોની અંદર આવે સ્ટાફ, એ પણ ઘરની અંદર રહેતો થઈ ગયો, રાઈટ? તમારે રસોઈ કરનારો પણ ઘરમાં મહારાજ હશે, હશે. 24 કલાક કામ કરનારો ઘાટી પણ શ્રીમંતોના ઘરની અંદર. તમને કહું, આ બહેનોને રામ વગર હજી ચાલે, પણ રામા વગર નહીં ચાલે. એક દિવસ તમે ઘરે મોડા આવો તો એ તમને ફોન કરીને નહીં પૂછે ક્યાં છો, કેમ નથી આવ્યા. ઓલો જો ના આવ્યો ને ટાઈમ સર, ઉપરાવ ઉપરાવ. એક ભાઈ ઓફિસમાં મોડા પૂછે, બોસે પૂછ્યું આટલું મોડું કેમ ચાલે, ના ચાલે. સર પ્લીઝ, એક કામ હતું. શું કામ હતું? અરે સવારે પત્નીએ કીધું કે ઓલો આપણો ઘાટી જતો રહ્યો છે, તમારે કોકને કોક શોધીને લાવવો પડશે, ઓફિસે મોડા જજો, પણ લાવવો તો પડશે. અચ્છા, તો મળી ગયો? ના, એ કેવા જ આવ્યો છે, હજી મારે શોધવા જવું. ઓકે, તો મારી વાઈફે પણ આ જ કામ સોંપ્યું છે, મારો પણ ભેગો તું શોધી આવશે. ત્રણ ચીજ જો આ ઘરમાં બંધ થઈ જાય ને તો આ લોકો હેલ્પલેસ થઈ જાય. ઘરમાં પાણી આવવાનું બંધ થાય તો તમને લોકોને હેલ્પલેસ કરવા હોય ને, સાવ સાવ બેકાર નિકમ્મા બનાવી દેવા હોય, એક પાણી બંધ થઈ જાય, નંબર ટુ ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય, અને નંબર થ્રી ઝાડુ મારવા વાળો, પોતા મારવા વાળો, રસોઈ બનાવવા વાળો, એ રામો આવવાનું બંધ થઈ જાય તો ખબર પડી જાય આ લોકોને કે આપણે ક્યાં છીએ, વેર વી આર, રાઈટ? રામ વગર ચાલે, રામા વગર નહીં ચાલે. પોતે નોકરી કરતો હોય પણ પોતાના ઘરમાં પાછો એક નોકર તો જોઈએ છીએ.